આપણા મૂળિયા હોય ને એને કાપવાનું કામ કરે છે, મૂળ કાપે છે. અને હું શું કરું છું કે મૂળમાં પાણી નાખું છું. અમારો મૂળ હશે તો ફરી પાછો અમારો વટવૃક્ષ ઉભો થશે. એટલે આ બધા જે કરી રહ્યા છે એ માત્ર મૂળનું જતન કરી રહ્યા છે, બીજું કઈ નથી કરી રહ્યા. એટલે મારું કામ આ છે જે, અને એમાં સમર્પણ કેવું આવું જોઈએ. ઘણા એમ કે મેં વાત કરી ને શિવાજી મહારાજ ની વાત કરી, આજ મારે પ્રસંગકાથી શરૂઆત એટલા માટે કરવી છે કે શિવાજી મહારાજ ને જયારે સમાધિ 200 વર્ષ સુધી કોઈ ગોતવાય નતું ગયું. હા બોલો, 200 વર્ષ સુધી કોઈ શોધવાય નતું ગયું. શિવાજી ભૈયા ગયા પછી એની સમાધિ 200 વર્ષ પછી જ્યોતિબા ફૂલે શોધી કે આ શિવાજી મહારાજની સમાધિ છે. અને મહારાષ્ટ્રની અંદર 1000 પંક્તિનું ગીત લખી અને આખા મહારાષ્ટ્રને જય શિવાજી જય શિવાજી બોલતા શીખવાયું હોય તો જ્યોતિબા ફૂલે શીખવાયું છે. અમે એના વંશજો છીએ જેને ગોતવા તમે ગોતી નતા હોય કે અમે ગોતી ગોતી લોકોની વચ્ચે મૂકવા વાળા સમુદાયમાંથી છે. અમે એના વંશજો છીએ કે 1996-97-98 અમે કઈ વિચારધારામાંથી આવીએ છીએ એની વાત કરીએ. 1996-97-98 ની અંદર જ્યારે પ્લેટ ફેલાણો અને પ્લેટ ફેલાવાના આખા ભારતનો ભરડો લીધો અને એમાં કોલ્હાપુરનો ભરડો લીધો અને ત્યારે મેઘ નામદાર સ્ટેટ સાહુજી મહારાજ બેઠા હતા અને સાહુજી મહારાજ એના વિસ્તારમાં જયારે પ્લેટ ફેરાવો ત્યારે 40-40 માઇલ હાલી રહી યાત્રાઓ કરી રાત્રિ દવાખાના ચાલુ કરાવ્યા, આયુર્વેદિક ચાલુ કરાયું અને સાચ ઇતિહાસ નોંધ લે છે કોલ્હાપુર ભયના રાજમાં પ્લેગને કારણે એકનું પણ મૃત્યુ નહોતું થયું. અમે એના એ વિચારધારામાંથી આવીએ છીએ. અમે કઈ વિચારધારાવાળા માણસો છીએ? અમે અમે મારવા વાળા નથી, અમે તો જીવાડવા વાળા છે. અમને ખબર પડી જાય કે આ ષડયંત્ર છે, કઈ માથું લેવાથી કઈ પાણી આવે ના આવે પણ અમને ખબર હોવે છતાંય અમે 18 વર્ષને જો લાભ થતો હોય તો કઈ વાંધો નહીં. અમે માથા દઈએ એ મેઘમાયા બની અમે મરી જાય પણ જીવાડવા વાળા માણસો છીએ. અમે મારવા વાળા માણસો છે જ ને, અમે જીવાડવા વાળા. યલવડાની જેલની અંદર આમરણાત ઉપવાસમાં મોહનચંદ કરમચંદ ગાંધી ઉતરી ગયા. 5 દિવસના આમરણાત ઉપવાસના થયા અને શરીર થર 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 મેડું ધ્રુજવા અને બાબા સાહેબની પાસે હજારો માણસો મળ્યા દોરવા કે બાબા સાહેબ સમજો તો કરી લો ગાંધીજી વયા જશે, બાબા સાહેબ સમજાવ તો કરી લો ગાંધીજી વયા જશે. એ ગાંધીને જીવ દઈ અને બાબા સાહેબ સમજો તો સ્વીકાર્યું. અમે જીવાડવા વાળા છે ભાઈ બની તો ગાંધીની ટૂંકી વળી જાય. અમે જીવાડવા વાળા છે, મારવા પછી તમે બહુ અમને હેરાન કરો તો પછી અમે અમારો ધંધો તો કઈ નથી છે મિત્ર છે મારું. શું લખે છે પંક્તિ બતાવે જો કોઈ વૈરાગ્ય ચન્ના જેવો સારથી, બતાવે જો વૈરાગ્ય કોઈ ચન્ના જેવો સારથી તો હજી પણ રાત પાંચ ત્યજી ફરી કોઈ ભૂત આવશે. ગળાવે જો કોઈ તળાવ સહસ્ત્ર લિંગ જેવું તો, ગળાવે જો તળાવ સહસ્ત્ર લિંગ જેવું તો હજી બલિદાન આપવા કોઈ વીર માયા આવશે. લૂંટી લે તું ભોળી પ્રજાને તારા જૂઠા શાસ્ત્રોથી, ફરી આ સમાજને જગાડવા કોઈ પેરિયાર આવશે. ઉભા રહો તમે હાથમાં પથ્થર લઈ, ઉભા રહો તમે હાથમાં પથ્થર લઈ શિક્ષાની વિરુદ્ધ, ઉભા રહો તમે હાથમાં પથ્થર લઈ શિક્ષાની વિરુદ્ધ.
સમાજને ભણાવવા ફરી કોઈ સાવિત્રી આવશે. આપસે જો કોઈ લલકાર કે તું કાયમ છે, આપસે જો કોઈ લલકાર કે તું કાયમ છે, તો ફરી ભીમા નદીને કાંઠે કોઈ 500 સુરવીર આવશે. અને થશે જો યુદ્ધ, એલાન તો કાયમ નથી કોઈ અહીંયા. થશે જો યુદ્ધનું એલાન તો કાયમ નથી કોઈ અહીંયા. હાથમાં તલવાર લઈ ફરી કોઈ ચલકારી આવશે. ને તું અત્યાચારની હદ તો વટવા દે, હાથમાં બંદૂક લઈ ફરી કોઈ ફૂલન આવશે. ને તું ના પીવા દે, ને તું ના પીવા દઈશ પાણી નિશાળમાં રહેલા માટલા માંથી. ના આપીશ મને પ્રવેશ કાલારામ મંદિરમાં. ને બેસાડ જે તું જ્યાં તારા ચપ્પલ ઉતારે ત્યાં. ના લેવા દઈશ પાણી ચૌદાર તળાવ થી. ને સતાવજે ધર્મના નામે, ઉત્પીડન કરજે જાતિના નામે. જડી દેજે બેડીઓ સ્ત્રીઓના પગમાં, તારા અહમને તોડવા ફરી કોઈ આંબેડકર આવશે, ફરી કોઈ આંબેડકર આવશે, ફરી કોઈ આંબેડકર આવશે. સમયે સમયે તમે જયારે સત્તાના મોહમાં ગાંડા થાવ છો, તો અમે 5000 વર્ષનો ઇતિહાસ વાંચ્યો છે. દાખલો મને યાદ આવે છે. અને આ તો ખરેખર ઘણી યાદ છે. મારી નજર કુકે ત્યાં સુધી માળા બેઠો ઠેકાણે છે. આવા દ્રશ્ય જોઈને હું મરું નું તો ઠેકાણે છે. આ દ્રશ્ય જોવા માટે હજારો માણસો મરી ગયા છે, ત્યારે આ દ્રશ્ય જોવા મળે છે. આ દ્રશ્ય બેઠું કરવા માટે હજારો માણસો અમદાવાદની ધરતી ઉપર આના મારી મારીના ચાલીઓની અંદર હાથમાં ડફલી લઈને ગામ ગાંડું કરવા વાળા માણસો દાખલો આપો. એક ઘરમાં છે ને ચાર જણા સુતા હતા. સાંભળજો, સમજવા જેવો દાખલો છે. અને એમાં બરોબર ચોર આવ્યો એટલે એમાંથી એક જાગી ગયો. હવે ચોર ઘરમાં આવ્યો હોય તો કઈ નઈ, જમવાનું તો ના કહી ને કે જમવા બેસી જાવ, એમ તો ના હોય ને. એટલે ઓલો એક જણો ધીમે ધીમે ઉભો થયો, હિતા તો લાકડી ગોતી આવ્યો અને વળગી ગયો. મેડું મારવા, હવે એમાંથી અમરાણી લાકડી લાગી અને ઓલો મરી ગયો. હવે મરી જાય પછી તો ઉઠાડવા પડો, હજી હુતા જોઈ મરે પછી ઉઠાડવા પડે. આપણો અટાણું ઈ જ છે, મરે પછી ઉઠાડવા નહીં. ત્યાં સુધી તો કોઈ આવતું જ નહીં. એટલે બરોબર ઉઠાય ને બધા, કે ઉઠો ઉઠો, આ પથારી ફરી ગઈ, આ મરી ગયો એ. તો ઓલો મોટો કે ત્યારે હું કરો ને મારી નાખ્યો, તો કે મેં નથી માર્યો, એમનો મરી ગયો. તો કે હવે જે થાય હવે આમે રસ્તો કાઢો, તો એમાં બધા સમજુ માણસો હોય ને. એટલે કઈ વાંધો નહીં, કે એક કામ કરી કે નાનામે લઈ આવો, અર્થી લઈ આવો. તો ઓલો અર્થી લેવા ગયો રાતના 3 વાગે. અર્થી લઈને આવ્યો 4 વાગે. પછી ઓલા ચોરને સુવડાવ્યું, માથે ભરું કપડું વીટોયું, માથે કુંભાર નાળું બાંધ્યું, 4 નારિયેળ પીંગાડ્યા નારિયેળ, અને ની ખવડના 6 વાગે ચારે ભાઈઓ નીકળ્યા. રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ, રામ બોલો એમ કરતા નીકળ્યા. હવે કોઈ ગામડું હોય અને ગામડાની અંદર આમ ચારે ભાઈઓ જતા હોય તો થોડુંક અજુગતું લાગે ને, કે આમ આની પાછળ કોઈ નહીં હોય. એટલે અમુક નવરાય હોય ઘણા, એ વાત જ જોતા હોય મરું મારી, કે તો ક્યાંક જાય. એટલે બધા મીડિયા જોડાવા ભેગા, બધા જોડાવા મીડિયા. પછી અમુક બહુ લાગણીશીલ હોય, એ નજીક વહી જાય અને કે લાવી કે હું કાંડ આપું. એટલે ઓલા બધા તો એ જ જોતું હતું કે કાંડ દીધી ઓલા, તો ચાલે તું લે. અને એક પછી એક ચારે જણા દઈ દીધી બીજાને, અને આમ ફરી ઘેરે આવતા રહ્યા, ઘેરે આવતા રહ્યા. હવે ઓલા તો બધે આખું ગામ જાય, આખું ગામ જાય. હવે એ જાય અને પછી ઠેકાણે તો પૂછે ને, ઠેકાણે સંસારે પૂગી જાવ પછી પૂછે તો ખરું. પગીએ પૂછ્યું કોણ મરી ગયું,
બોલો ક્યાં તું ગયો ક્યાં? બોલો પાછું પૂછ્યું એટલે ભાઈ કેને લઈ આવ્યા? તો કે એ ઓલો ગયો ક્યાં ગોતો નહીં આવે ભાઈ, ઘડી ઘડી ઉભા જોઈએ, ઘડી ઉભા જોઈએ, ઉભા જોઈએ. એ ક્યાં ગયા ઓલા? તો મને શું ખબર તમારે જેને જેને ખંભે લઈને ફરવું હોય ફરજો, જેથી ટાણો આવશે ને તમારા દીકરા પૂછશે કે પપ્પા કેને ખંભે લઈને આવ્યા, જેથી જવાબ ત્યાર રાખજો. આવનારી પેઢી આ બધા પ્રશ્ન પૂછશે એટલે તમે ભાઈ બાજુ ને તમારે જેને મજા આવે જેને ખંભે લઈને ફરવું હોય ફરો. પ્રશ્ન તો આ એક દી આવશે. અને ઘણા મને એવું ઘણા એવું છે ને બહુ બહુ આગળ વધી જાય ને એમ કે બાબા સાહેબે શું કર્યું આપણી, એટલે એને 40 ડિગ્રી તાપમાનની અંદર આ એક પૂડીઓ બંધાય, કમરની અંદર એક હાવણો ટીગારી દેવાય અને બજારના ચોકમાં કઢાય અને બે દી રખડાવા તો એને ખબર પડે કે બાબા સાહેબે આપણી હાથે શું કરી દીધું છે. એને ખબર પડે ને ભૂલી ગયા છે, પણ સમયે સમયે મેં કીધું ને દીક્ષિતે એની પંક્તિઓમાં વાત કરી કે સમયે સમયે કોઈક કોઈક આને જગાડવા માટે એ સમયે સમયે આવશે, એમાં એમાં કોઈ શંકાનો સ્થાન નથી. વાત હું એમ કરતો હતો કે જોજો કેવડી તૈયારી હોય, ક્રાંતિની કેવડી તૈયારી હોય એક દાખલો આપું હું તમને. શિવાજી મહારાજ એ બિલકુલ બાજુમાં તાનાજી મહારાજ ઉભા છે અને દરવાજા ઉપર એટલે કે પોતાની રિયાસતના દરવાજા ઉપર અફઝલ ભટ્ટારી નામનો દુશ્મન ઉભો છે. સાંભળજો, અફઝલ ભટ્ટારી નામનો દુશ્મન ઉભો છે, અહીં શિવાજી મહારાજ ઉભા છે, કાલે યુદ્ધ થવાનું છે, મરવા જવાનું છે. ત્યાં શિવાજી મહારાજ એની માતાને સમાચાર મોકલે છે જીજાબાઈને કે હું આવું છું, હું કાલે ત્યાં આવીશ અને પરંતુ મારે યુદ્ધે જવાનું છે. સાંભળજો, સાંભળજો ઘટના, સાંભળજો કેવી તૈયારી જોઈએ. હવે શિવાજી મહારાજ નો પત્ર જીજામાને મળ્યો એટલે જીજામાને પત્ર મળ્યો એટલે જીજામાએ પહેલા શિવાજી મહારાજ ની પત્ની સઈબાઈને બોલાવ્યા. સઈબાઈ નું શરીર છે ને એ બહુ ક્ષીણ થઈ ગયું, હવે જાદુ જીવી ન શકે. જીજાબાઈ શિવાજી મહારાજ ના પત્ની સઈબાઈને કહે છે કે જો મારા દીકરાનો સંદેશો આવ્યો છે, કાલે અહીંયા આવે છે, પણ તું ધ્યાન રાખજો, તારું આવું આવું શરીર જોશે ને તો મનમાંથી ક્યાંક ભાંગી ન જાય. હવે તારા ઉપર આધાર છે સઈબાઈ, હવે તારા ઉપર આધાર છે. આ આંગળા ઉપર દુશ્મન આવીને ઉભો છે, અબ તો ભટારી આંગળે ઉભો છે અને શિવાજી અહીંયા આવે છે, કદાચ ને તારી હામું જોઈને ક્યાંક તૂટી ન જાય. સઈબાઈ હવે ધ્યાન રાખજે. તો કે માં મુંજાશો માં હવે તમે છૂટી ગયા, હવે હું છું. શિવાજી મહારાજ ઘરે આવ્યા, સમાચાર થઈ ગયા, સઈબા હોય માન માન કરતા ખાટલામાંથી ઉભા થયા, તૈયાર થયા, શોર શણગાર થઈ ગયા, બધી રીતે આમ પોતાના શરીરમાં તકલીફ છે એવું દેખાવ દેખાવા દીધું નહીં. શિવાજી મહારાજ ભેગું પૂગે ના પૂગે સઈબાઈ હામાં જેટલી તાકાત શરીરમાં બચી હતી એટલી ભેગી કરી મહિના હામું દોડવા. અને હવે શિવાજી મહારાજ અને સઈબાઈ પતિ પત્ની ઉભા છે અને ત્યારે સઈબાઈ કહે છે અફઝલ ભટ્ટારી આવ્યું છે. તો કે હા, તો તમે અહીંયા શું કરો છો, અહીંયા શું કરો છો, તમારે યુદ્ધે જ આવવું જોઈએ. તો કે ના ના, બસ હું માત્ર જોવા આવ્યો હતો. સાંભળજો, ઘટનામાં ધ્યાન દેજો તમે. એટલી વાર્તા પૂરી થઈ અને એ શિવાજી મહારાજ નીકળી ગયા. શિવાજી મહારાજ નીકળી ગયા હવે સાંભળજો, પછી તો તમને ઘટના ખબર છે કે અફઝલી ભટ્ટારીને સિંહના નોરથી ચીરી નાખ્યો, એ બધી ઘટના તમને ખબર છે. હવે આથી મારી વાત શરૂ થાય છે. સાંભળજો, યુદ્ધ પૂરું થયું, શિવાજી મહારાજ જીતી ગયા, તાનાજી મહારાજ, શિવાજી મહારાજ બધા બેઠા છે અને એ સમયે રાજમહેલથી સમાચાર આવ્યા કે સઈબાઈ છે ને એને દેહ ત્યાગ કરી દીધો, હવે હયાત નથી. હવે આ સમાચાર શિવાજીને દે કોણ? એટલે તાનાજી મહારાજ ધીમા 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 રેગલા દેતા આવ્યા અને કીધું, મહારાજ
થોડાક અઘરા સમાચાર છે. એટલું કીધું ત્યાં શિવાજી મહારાજે હામું કીધું, સૈબાઈ હયાત નથી રહ્યા. તમને બધી ખબર હતી? તો કે હા, મને બધી ખબર. જેનું આવું સમર્પણ હોય ને, આવું સમર્પણ હોય એટલે ક્રાંતિ થાય, ઇતિહાસ યાદ કરે, કરવાનું પડે એટલું સમર્પણ. હવે આપણે અહીંયા ગોઠણના દુખાવા ઉપડી જાય. જો આમાં આમાં કોઈને ન નડવું ને, એ મોટી સમાજ સેવા છું. હું ઘણી વખત એમ કહેતો, ઘણી વખત કે લગભગ તો અમે તમારે કોઈની જરૂર નહીં પડે, અમને અમારા જ મારી નાખશે. લગભગ કોઈની ધણ બિધારી અમે નહીં પડવા દે, અમને અમારા ઉપાડી લે. કેમ કે તમે જે દૂધ છે, હવે ઘણા એમ કહી ગયા કેમ નથી થતું, કેમ નથી થતું, પણ એ થાય. પણ જો તમારે તમારી તૈયારી એવડી હોય તો ઘણા એમ કે હવે હવે કે બાબા સાહેબ ને ઘણા વાતો કરતા હોય એટલે હું બરોબર. મને યાદ છે ગામના ગામમાં પ્રોગ્રામમાં ગયો, પ્રોગ્રામમાં ગયો ને મને કે ભાઈ તમે અહીં ધ્યાન રાખજો, અહીંયા બાબા સાહેબનું જરીક આમાં અઘરું છે, ધ્યાન રાખીને બોલજો. એટલે આમાં જરીક ધ્યાન એવું બધું મને ઘણું ઘણું કીધું. પછી હું મંચ ઉપર ગયો ને મેં કીધું બાબા તમે ધ્યાન રાખજો. પ્રમાદ જીવન થશે આબાદ, એક જ કરો રાષ્ટ્રના મારા અને પીડિત વંચિતોના હિતમાં ટકરાવ થશે ને
તો હું કાયમ માટે વંચિતોના પક્ષે ઉભો રહીશ, વંચિતોના પક્ષે ઉભો રહીશ, વંચિતોના પક્ષે ઉભો રહીશ. આ બાબા સાહેબે કીધું તો અત્યારના અનામત્યાઓને સમજાય કે નહીં? બંધારણમાંથી અનામતની વ્યવસ્થા છે ને એને દૂર કરી, એટલે બાબા સાહેબ લખતા, એટલે બાબા સાહેબ સામું જ જોયું, એટલે હું નથી કેતો. આ હતો એનો ભાઈ, પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડે અલગ મતદાર મંડળ આપ્યું હતું, તમને યાદ કરું તું યાદ કરાવી દો. અને તેથી યરોરાની જેલની અંદર ગાંધી ઉપવાસ તો ઉતરી ગયા હતા અને પુના કરાર થયો, એ પુના કરાર ની દેન છે. તો ત્યારે તમે ક્યાં વયા ગયા? ત્યારે તમે ગાંધીને કહેવા ન ગયા કે તમે આ ખોટું કરો છો? મને કેવા આવ્યા તમે કે અનામતની વ્યવસ્થા આના બે જ રસ્તા છે, કે બીજા પાસે લખાવી લ્યો અને કા મને બાદ કરી દો. હું હોઈશ તો લખાશે, લખાશે, લખાશે. મે ઝુકેગા હિન્દુ કોડ બિલ, હિન્દુ કોડ બિલ જેવી પારિત કરવાની વાત આવી તો કે ના આ નહીં થઈ શકે, નહીં થઈ શકે. કેમ નહીં થાય? આ નહીં થાય ને તો આ દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે હું અત્યારે જ રાજીનામું આપું છું. બાકી મે ઝુકેગા. એકની હજાર દાખલા આપીશ તમને, હજાર. સાહેબ એને જ્ઞાનની એવી તાકાત હતી ને કેટલે ઝુકાવી દીધા. મેં તમને એમ કીધું ને કે બાબા સાહેબે જયારે કે આ માફી માંગી લેવાની વાત આવી, એ ઘટના જો આગળ મને સમય રહે તો આખી ઘટના આપને વર્ણવીશ. અત્યારે બાકી જે બધા હશે તંત્ર માં એને ખબર હશે પરિપત્રો થાય આની જન્મજયંતિ ઉજવજો, એને પાંચ જણા તેને ઉજવ્યા. હકીકત છે, આના માટે કોઈને પત્ર કરવાની જરૂર પડતી. અમે વાત જોઈ હરેક હરેક બહુજન, હરેક પીડિત, હરેક વંચિત, હરેક શોષિત એ 14મી એપ્રિલ વાત જોતો હોય છે. આ હજારો દુઃખ છે અમને, અમને વેદનાઓ છે, અમે તકલીફોમાં છીએ, અમારી પ્રત્યાચારો થાય છે, પણ આ એક દિવસ છે ને મહિનો અમે બધું ભૂલી જાય છે, બધું ભૂલી જાય છે, બધું ભૂલી જાય છે. માત્ર ને માત્ર એક જ બધું ભૂલી જાય. અમે ગાંડા થઈ જાય, અમે ગાંડા જ છે, અમે ગાંડા જ છીએ ભાઈ. હારા માણા તો સલો દઈને વૈયા દે, અમે ગાંડા હોય તો જ રસ્તા નીકળે. 500 મહા ગાંડા થાય ને એટલે 8000 મેટા થાય, આમાં ગાંડા થાય. આ કોઈ મારી પોતાની વાત છે એવું તો છે ને, જે ગાંડા થાય એટલે 28000 મેટા થાય. હા, હારેલી બાજી મને જીતતા આવડે છે, મને પણ કૂટનીતિ રમતા આવડે છે. હા, હારેલી બાજી મને જીતતા આવડે છે,
મને પણ કૂટનીતિ રમતા આવડે છે, આ તો માંગને ખાતર ધરી દીધો અંગૂઠો, નહીતર મને પણ તલવાર ખેંચતા આવડે છે, મને પણ તલવાર ખેંચતા આવડે છે. કૂતરાના મોઢામાં વિહંગ બાણ મારી દઈને લોહીનું ટીપું પડવા ન દે, એ કોઈના માથા કોઈના ધડમાં માથા રહેવા દે? નહીં, તમે ભિખારી બન્યા હતા, તમે ભિખારી બન્યા હતા, આંગળે આવી અને તમારે માંગવું પડ્યું, એટલે અમારા ભાથા માથા મેં બાણ લઈ શિરક દઈ અને અંગૂઠો ધરી દીધો અને અમારા લોહીના ટીપા તમારા મોઢા ઉપર ઉડાડે, એટલે એકલવ્ય બોલ્યો, ગુરુદેવ મારા લોહીથી તમારું મોઢું ખરણાઈ ગયું છે, લ્યો આ સાફ કરી નાખો, અમે આના વંશજો.